आ तरफ कच्छना पाटनगर भूजमां आरटीओ रिलोकेशन साइट खाते आवेली प्रोविजन स्टोरमां नकली पोलीस बनीने आवेल शख्से धाकधमकी करी 8000 रूपया पड़ावी लीधा। जे घटनाए भारे चकचार जगावी आ बनाव अंगे पोलीस फरियाद थया बाद पोलीसे सीसीटीवी केमेराना आधारे आरोपीने झड़पी पाड्यो छे। भूजमां नकली पोलीस बनीने आवेला लूटारा मनोज चौहाणे 4 दिवस पूर्वे बे दुकानदारोने दम दाटी आपी 8320 रूपियानी लूट चलावी होवानो बनाव भूज पोलीस मथके नोंधायो छे। શહેરના ધમધમતા આરટીઓ રિલોકેશન સાઇટમાં જનરલ પ્રોવિઝન સ્ટોર ધરાવતા 34 વર્ષીય અલ્પેશ ઠક્કર ગત રવિવારે રાત્રે 9 કલાકે દુકાને હાજર હતા। આ દરમિયાન આરોપી મનોજ ચૌહાણ તેમની દુકાને દૂધની થેલી લેવા આવ્યો હતો। આ દરમિયાન યુવકે દુકાનદારને ધાક ધમકી આપતા કહ્યું કે લોકડાઉનમાં કેટલા વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવાની મંજૂરી છે। યુવકે પોતે પોલીસમાં હોવાની શેખી પણ મારી। દૂધની થેલી આપી એના પાછળ મને પૂછ્યું કે ટાઈમ તમારો શું છે, તો મેં કીધું સરકારનો ટાઈમ 8 વાગ્યાનો નિયમ છે, છતાં વરસાદ ચાલુ છે, મેં કીધું સાહેબ બંધ થાય તો પછી હું કાંઈ નીકળું, કે મારે શરીરને જવું પડશે, ટુ વ્હીલ પર જાઉં કેવી રીતે જાઉં સાહેબ, મેં રિક્વેસ્ટ કરું છું સાહેબ, છતાં મારે લેટ થઈ ગયો છું તો હું સોરી માંગુ છું। એ મને ધમધમકી આપી કે ભાઈ તમે મને ઓળખો છો કોણ છું, મેં કીધું સાહેબ તમે કદાચ હોઈ શકો તમે જેમાં કહો જેમાં, પણ સાહેબ હું નીકળી જાઉં કે તો નીકળવાનું સવાલ નથી, ધમધમકી દીધી, પૈસાની ધમકી આપી મને। પછી મેં કીધું મેં એક પટામાં ખુલ્લું નથી, તમે મેં કીધું હાલો તમે બીજા બે સ્ટોર નીચે તમને બતાવું, તો હું આ કરીને ધામધમકી કરીને ઓના કરીને 750 રૂપિયા લઈ ને મને કે તું 8000 પૂરા મને કાઢ દે તો હું તને તને જવા છૂટો કરીશ, ને કે હું છૂટો નહીં કાઢું। આરોપી યુવક જનરલ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેલી રવેશી પ્રોવિઝન સ્ટોરમાં ગયો અને દુકાનદાર જિગ્નેશ ઠક્કરને ધાક ધમકી આપી દુકાનની બરણીઓ પછાડીને કહ્યું હતું કે તેમણે કેમ હજી સુધી દુકાન ચાલુ રાખી છે। આરોપીઓએ ગલ્લામાં રહેલા 1750 રૂપિયા પડાવી લીધા। આ નાણા અલ્પેશના હાથમાં પકડાવી અને 8000 રૂપિયા આપ તેવું કહીને અલ્પેશ પાસેથી બાકીના 6250 રૂપિયા પડાવી લીધા। એટલું જ નહીં, નાણાં પડાવ્યા બાદ આરોપીએ 160 રૂપિયાની કિંમતની કેડબરીની બે ચોકલેટ પણ લઈ લીધી। તારીખ 30/8/2020 રાત્રિના 9 વાગે ભૂતસેર રેડી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આરટીઓ રિલોકેશન સાઇટ પાણીની ટાંકી પાસે અલ્પેશભાઈ નવીનચંદ્ર ઠક્કરની દુકાનમાં પોતે પોલીસ છે તેમ કહી રાત્રિના લેટ સુધી કેમ દુકાન ચાલુ રાખો છો તેમ કહી તેઓ પાસેથી રૂપિયા 6250 તથા કેડબરી તથા અન્ય શાહીદની દુકાનમાંથી પણ આ જ રીતે કુલ 8320 રૂપિયાની બળજબરીપૂર્વક કઢાવી લઈ જવા બાબતની હકીકતની જાણ થતાં અને આ બાબતે અલ્પેશભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ બાબતે આઈપીસી કલમ 384 તથા પોલીસનો સ્વાંગ રચી આ રીતનો પૈસા પડાવેલા હોય આ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। પોલીસના ચોપડે મામલો નોંધાતા નકલી પોલીસ અસલી પોલીસના સકંજામાં આવી ગઈ। એસપી સૌરભ સિંઘે આ બનાવને ગંભીરતાથી લઈ ભુજના મંગલમ 4 રસ્તા નજીક રહેતા આરોપી મનોજ ચૌહાણની ધરપકડ કરી છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે પોલીસે ફરિયાદ નોંધાવવાના ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો। પરેશ રાજગોર સાથે નિર્માણ ન્યૂઝ કચ્છ।